विद्यार्थी मित्रों मर्चेंट एंजीनियरिंग कॉलेज मेहसाणा में आपनुं स्वागत छे। आजे आपणे थर्ड सेमना स्टूडेंट्स माटे नुं लेक्चर नुं आ लेवामां आव्युं छे। ओके चलो तो तीजा सेमना जे छोकराओ छे एटले के डिग्री पछी जे फर्स्ट अने सेकंड सेम तमे कम्प्लीट कर्युं छे थर्ड सेममां आवशो। ओके तो पछी आपणी आ वात आपणे तमारा माटे इम्पोर्टंट छे। बीजुं जे डिप्लोमा पछी डिग्रीमां एडमिशन ले छे ओके एटले D2D इलेक्ट्रिकल करवानुं होय अने डिग्रीमां आपणे आव्यो तो एना पछी आ सब्जेक्ट्स आवशे। ओके तो आज आप सब्जेक्ट्स विषय थोड़ी नॉलेज की चर्चा करिए। सौथी पहला बात करूँ तो आ सब्जेक्ट नाम है इलेक्ट्रिकल सर्किट एनालिसिस, शॉर्ट में आप कही ECA। ओके हम इलेक्ट्रिकल सर्किट एनालिसिस सब्जेक्ट क्यों है तो जयरे तब कोई जूना सब्जेक्ट फेदता हो तो ये वक्त आपने CN के जो खूबज फेमस एवं नाम है अपना इलेक्ट्रिकल अंदर CN सर्किट नेटवर्क એમાંથી જ આ સિલેબસ પાછો ડિઝાઇન કરવામાં આવ્યો છે અને લાસ્ટ યર આ સબ્જેક્ટ અપડેટ થયો છે ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ મીન્સ કે સર્કિટ નેટવર્કમાં તો એમાંથી થોડા ચેપ્ટર ઓછા થયા છે, બેનિફિટ જ છે આપણને। ઓકે તો ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ નવો સબ્જેક્ટ છે, લાસ્ટ યર ઇમ્પ્લિમેન્ટ થયો છે। ઓકે ચલો હવે એનો સબ્જેક્ટ કોડ છે 3130906। ઓકે ક્યાંક તમારા કામમાં આવે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ કેટલો છે તમારા એક્ઝામ માટે તો જો આની ક્રેડિટ કેટલી છે 5। ओके तो वेल एंड गुड अने सारी एवी क्रेडिट छे। ओके तो रिजल्ट नी अंदर सारो एवो फरक पाड़ी सकशे। तो सौथी पहेला हवे आपणे चर्चा नी शरूआत करीए सब्जेक्ट नो इंट्रो लीधा पछी एमां आपणे शुं स्टडी करवानुं छे। तो सौथी पहेला नेटवर्क थियरम मीन्स के डिफरंट टाइप्स ऑफ थियरम आपणे आ चेप्टर्स नी अंदर स्टडी करशुं। तो पहलू छे मोस्ट इम्पोर्टंट सौथी वधारे जेना दाखला आवे छे सुपरपोजिशन थियरम। जो तमने एक बात कहूँ के आ जे थियरम छे एमां थियरम नुं स्टेटमेंट प्लस थियरम ने एक्सप्लेनेशन करवानुं पण पूछाय छे वत्ता एना एक्जाम्पल पण पूछाय छे। आखा सब्जेक्ट नी अंदर 70% एक्जाम्पल हशे अने 30% जे खाली तमने थियरी जोवा मळशे। तो अमुक स्टूडेंट एवा होय छे કે જે ઓનલી થિયરી ઉપર બેસ કરતા હોય છે, ઓનલી થિયરી ઉપર કોન્સન્ટ્રેટ કરતા હોય, થિયરી લખશું દાખલા લખવા નથી। ઓકે તો આપણે શું કરશું આમાં એ ચાલવાનું નથી, આપણે આની અંદર દાખલા શીખવા જ પડશે। તો 70% એક્ઝામ્પલ આપણે શીખીશું આમાં, એટલે કે આપણા એક્ઝામ્પલનું વેટેજ વધારે છે। ચલો હવે પાછા અહીંયા આવી જઈએ સુપરપોઝિશન થિયરમ છે। જે કોઈ બી થિયરમ છે એ આપણને જે નેટવર્ક્સ દોરેલું હશે એનું સોલ્યુશન આપવાનો પ્રયાસ કરશે। ઓકે તો સૌથી પહેલા હવે નેટવર્કનું સોલ્યુશન કેવી રીતે થાય છે અત્યારે ચર્ચાનો વિષય નથી, આપણે નેક્સ્ટમાં જોઈશું। દરેક થિયરમના એક્ઝામ્પલ જોઈશું, એનું એક્સપ્લેનેશન જોઈશું, એનું જે સ્ટેટમેન્ટ છે એ શું કહેવા માંગે છે બધા વિશે ચર્ચા કરીશું। તો સુપરપોઝિશન થિયરમ છે, થેવેનિન થિયરમ છે, નોર્ટન થિયરમ છે, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ છે કે ભાઈ મેક્સિમમ પાવર ક્યારે ટ્રાન્સફર થાય એનું થિયરમ હશે, એની કોઈ કન્ડિશન આપશે આપણને। ઓકે ચલો એના પછી રિસિપ્રોસિટી પણ થિયરમ છે, કમ્પેન્સેશન થિયરમ છે। આ બધા થિયરમ ક્યારે આપણને આવડે, જ્યારે આપણે વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ સારી રીતે સમજીએ કે કયો આઈડિયલ કરંટ સોર્સ છે, કયો પ્રેક્ટિકલ કરંટ સોર્સ છે। ઓકે વોલ્ટેજ સોર્સ કરંટ સોર્સ વિશે સારો એવો અભ્યાસ કરવો પડશે। એના પછી આ બધી શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા હું તમને નોડ એનાલિસિસ અને મેશ એનાલિસિસની સ્ટડી કરાવીશ। ઓકે સાદી અમુક લોકો એને નોડલ એનાલિસિસ પણ બોલતા હોય છે, તો નોડ અને મેશ એનાલિસિસ સમજીશું। એમાં પાછું સુપર નોડ આવશે, સુપર મેશ આવશે, ખૂબ જ મજા પડવાની છે મિત્રો। હવે આ બધી વસ્તુ જે આપણી વાત ચાલી રહી છે ડ્યુઆલિટી પણ છે, સારો એવો પોઈન્ટ છે, ક્યારે આવડશે તમને નામ જોઈને તો એવું લાગ્યું કે સર આ બધું કેવી રીતે આવડશે, તો જો સૌથી પહેલા શું આવડવું જરૂરી છે તો કિર્ચોફ વોલ્ટેજ લો અને કિર્ચોફ કરંટ લો, બસ ઓનલી ટુ થિંગ્સ। KVL અને KCL જો સારી રીતે આવડશે તો આખા ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ સબ્જેક્ટમાં ક્યાંય પ્રોબ્લેમ નથી થવાનો। જો KVL અને KCL નહીં આવડે તો 100% પ્રોબ્લેમ છે। હવે કિર્ચોફ વોલ્ટેજ લો, કિર્ચોફ કરંટ લો, ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ્સ ઓલરેડી ભણી ચૂક્યા છે એમના આ સબ્જેક્ટ્સમાં, અને જે ડિગ્રીવાળા સ્ટુડન્ટ્સ છે કે જે ફર્સ્ટ સેમિસ્ટરમાં તમારે EEE સબ્જેક્ટ આવે છે, ઓકે એમાં પણ આપણને આવડે, બેઝિક ઇલેક્ટ્રિકલમાં તમે આ બધું ભણેલા જ છો, મેશ અને નોડ અને આપણા KVL KCL, તો એના ઉપરથી આ બધા જ દાખલા આપણે ગણી શકીશું। હવે ખૂબ જ એવી મજાની વસ્તુ છે, ખૂબ જ મજા આવશે થિયરમમાં। અને જો હું તો એવું માનું છું કે જ્યારે તમને આ થિયરમ્સ બધા આવડી જાય ઓકે તો તમે લગભગ પાસ થવાની નજીક જતા રહેશો, કારણ કે 20% માર્ક આપણને પહેલા ચેપ્ટરમાંથી જ આવી જશે। ઓકે તો સારો એવું વેટેજ છે એના, જે ચેપ્ટર વનનું જે વેટેજ છે એ પણ એક્ઝામમાં સારું એવું હોય છે। એના પછી આપણે વાત કરીશું સોલ્યુશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ સેકન્ડ ઓર્ડર નેટવર્ક। હવે જો તમને એવું થાય કે સારા ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર મેથેમેટિક્સ લેંગ્વેજ છે, ઓકે હા 100% મેથેમેટિક્સ લેંગ્વેજ છે, અને આ સબ્જેક્ટની અંદર તમે આખું મેથ 3 જ રિવિઝન કરવાના છો,
ઓકે તમને ઉદાહરણ સાહેબ ઇલેક્ટ્રિકલ માં પણ મેં સીધો નીકળી ગયું છે ને 100% નીકળી ગયું છે પણ અહીંયા ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ માં ફરીવાર ભણવું પડશે પણ એનું જે લેંગ્વેજ છે એ ઇલેક્ટ્રિકલ ની હશે ઓકે તો ઉપરથી આપણા માટે એક્ચ્યુઅલી હું માનું તો એ આપણું નુકસાન છે કે મેસ્ત્રી નીકળી ગયું કેમ મેસ્ત્રી જો આપણી અંદર હોત તો જે આપણે ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર શીખવાના હતા એમાં દાખલા એક્સ અને વાય વાળા આવત અહીંયા આપણે આરએલસી વાળા એક્ઝામ્પલ આવત ખાલી એની જે ટર્મ છે લખવાની એ ચેન્જ થાત મેથડ નથી બદલાવાની એવી જ રીતે આપણને નુકસાન મેસ્ત્રી ગયું એનું એ છે કે અહીંયા આપણે લાપ્લાસ પણ ભણવું પડશે ઓકે હવે મેસ્ત્રીનું લાપ્લાસ અને ઇલેક્ટ્રિકલ લાપ્લાસ નજીક જ છે એકબીજાની ખાલી એનું લખવાની રીતભાત અલગ છે તો આપણે મેથ્સ તો શીખવું જ પડશે તો એના વગર છૂટકો નથી ભલે આપણો મેથ્સ સબ્જેક્ટ જતો રહ્યો છે પણ ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ માટે આ બધી જ વસ્તુ આપણે સમજવાના છે હવે ફર્સ્ટ ઓર્ડર એન્ડ સેકન્ડ ઓર્ડર આપણા જે પણ નેટવર્ક છે આરએલ નેટવર્ક હશે આરસી નેટવર્ક હશે આરએલસી નેટવર્ક હશે પેરેલલ નેટવર્કની અંદર આપણે આ બધી જે ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર ઇક્વેશન છે એનું આપણે સોલ્યુશન આપવાનું છે બીજું મેઇન વસ્તુ એક નવી જ વસ્તુ તમે શીખશો ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસમાં ઇનિશિયલ કન્ડિશન અને ફાઇનલ કન્ડિશન મીન્સ કે કોઈ આર છે એલ છે કે સી છે રેઝિસ્ટર ઇન્ડક્ટર કે કેપેસિટર એને સ્વિચ સાથે હું કનેક્ટ કરું એન્ડ એટ ધ રેટ ટાઈમ સ્વિચ પાડ્યા પછીની તરત એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમય ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્લસ સમય અલગ કહેવાય ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો માઇનસ સમય અલગ કહેવાય એટલે કે ઝીરોના ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમયના પણ ભાગ પડશે ખૂબ જ મજા આવશે એટલે ઇનિશિયલ કન્ડિશન અને ફાઇનલ કન્ડિશન ધ ગ્રેટ આપણને ખૂબ જ મજા આવવાની છે આ પણ ભરતી વખતે બીજું ટાઈમ કોન્સ્ટન્ટ એ ઇનિશિયલ અને ફાઇનલ કન્ડિશનની થિયરીમાં ટાઈમ કોન્સ્ટન્ટ આવી જ જવાના છે ઓકે તો ટાઈમ કોન્સ્ટન્ટ પણ મહત્વનો પોઈન્ટ છે જે તમે બેઝિક ઇલેક્ટ્રિકલમાં ભણેલા છો એટલે એમાં પ્રોબ્લેમ નહીં આવે ઓકે તો સોલ્યુશન ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઓર્ડર આપણું થઈ ગયું ચલો એના પછી સાઇનોસ્યુડિયલ સ્ટેડી સ્ટેટ એનાલિસિસ તો જો નામ વાંચો એકદમ ડિફરન્ટ છે સાઇનોસ્યુડિયલ સ્ટેડી સ્ટેટ એનાલિસિસ તો સાઇનોસ્યુડિયલ જો આવ્યું તો તમે એક ઇક્વેશન ભણેલા છો ઈ બરોબર ઈએમ સાઇન ઓમેગા ટી ત્યાંથી શરૂઆત કરશું આપણે બધી ઓકે ઈ બરોબર ઈએમ સાઇન ઓમેગા ટી આપણું એસી આપણો જે ઓલ્ટરનેટિંગ કરંટ છે એ સાઇનોસ્યુડિયલ છે તો સાઇનોસ્યુડિયલથી જ શરૂઆત થાય ને તો પછી સાઇનોસ્યુડિયલ સ્ટેડી સ્ટેટ એનાલિસિસ કહીશું ઓકે અને ત્યાંથી આપણે શરૂઆત કરશું પહેલું ટ્રિગોનોમેટ્રિક અને ફેઝર રિપ્રેઝન્ટેશનની કે જે ડિપ્લોમાની ડીસી સર્કિટ સબ્જેક્ટ જો યાદ રાખજો ડિપ્લોમાના ડીસી સર્કિટ કે જે આઈ થિંક સેકન્ડ સેમિસ્ટરનો સબ્જેક્ટ છે ડિપ્લોમાનો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલનો ડીસી સર્કિટ એની અંદર આ ત્રિગોનોમેટ્રિક ફેઝર ચલો એમાં આ થિયરમ આવશે સોરી ડીસી સર્કિટની અંદર આ બધા થિયરમ હશે અને બીજો એક સબ્જેક્ટ છે એસી સર્કિટ જે થર્ડ સેમ ઇલેક્ટ્રિકલમાં આવે છે ડિપ્લોમાના એનો બેઝિક છે ઓકે એટલે આ આવડશે ડિપ્લોમાના સ્ટુડન્ટ માટે વાત છે જે ડીટુડી ઇલેક્ટ્રિકલ કરી રહ્યા છે જો આ એસી સર્કિટ અને ડીસી સર્કિટ બંને આવડતું હશે તો આખા ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસમાં ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે અને જે ડિગ્રીના સ્ટુડન્ટ છે ફર્સ્ટ અને સેકન્ડ સેમ કરીને થર્ડ સેમમાં આવ્યા છે તો એમને એમનું જે બેઝિક ઇલેક્ટ્રિકલનો સબ્જેક્ટ જે પહેલા સેમમાં કે બીજા સેમમાં આપેલો હતો એની બધી જ વસ્તુ આવડતી હોવી જોઈએ ઓકે ભલે તમારી એક્ઝામ ના થઈ હોય કોરોનાના કારણે આપણી એક્ઝામ નથી થઈ છતાં આ વસ્તુ શીખવી જ પડવાની છે આવડવાનું જોઈશે જ બરોબર છે ઓકે અને તમારે ડિગ્રીના સ્ટુડન્ટ્સ હોય અને આજુબાજુમાં ક્યાંય કોઈ ડિપ્લોમાનો સ્ટુડન્ટ્સ હોય તો એના જોડથી તમારે જો બુક મળી શકતી હોય તો તમે આ બે બુક રિવિઝન કરવાનું શરૂ કરો તો તમને મજા આવશે એક એસી સર્કિટ સબ્જેક્ટ આવે છે થર્ડ સેમ ઇલેક્ટ્રિકલમાં ડીસી સર્કિટ આવે છે સેકન્ડ સેમ ઇલેક્ટ્રિકલમાં ઓકે તો તમને થોડી વધારે આની અંદર મજા આવશે કેમ કારણ કે આ તમને ડાયરેક્ટલી જો મોટા એક્ઝામ્પલ આપીશું તો થોડું ટફ મળશે આવડશે ખરું થોડું ટફ પડશે થોડી વાર લાગશે પણ આ જે બે બુક્સ તમે થોડી રિવિઝન કરશો એ પોસિબલ તો તમને જલ્દી શીખી શકશો ઓકે ચલો ટ્રિગોનોમેટ્રિક અને ફેઝર રિપ્રેઝન્ટેશન આપણે જોઈશું એની અંદર વેક્ટર્સનું એના પછી જે રેઝિસ્ટર પ્યોર ઇન્ડક્ટર પ્યોર કેપેસિટર્સ એનો આપણે સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ જોવાનો છે બીજું ખૂબ જ મહત્વનું કે જે તમને આવડતું જોઈએ આરએમએસ વેલ્યુ ઓકે આરએમએસ વેલ્યુની થિયરી તમે ફર્સ્ટ કે સેકન્ડ સેમમાં આવેલી હશે ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટમાં ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ્સને પણ સારી રીતે આવડે છે ઓકે તો આરએમએસ વેલ્યુની વાત કરીશું એના પછી ઇમ્પિડન્સ ઝેડ અને એડમિટન્સ વાય ઓકે જે ઝેડ છે એ સોરી વાય છે ઝેડનો વેસ્ટ છે તો ઇમ્પિડન્સ ઝેડ અને એડમિટન્સ વાય વિશેની ચર્ચા પણ અહીંયાથી શરૂ થવાની છે ઓકે ઇમ્પિડન્સ ઝેડ શું થાય અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી સ્ક્વેર ઓકે તો રેઝિસ્ટર રિએક્ટન્સ આપણો એક્સેલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ એક્સી અને બધાના સમિશનથી આપણો બનશે ઇમ્પિડન્સ ઝેડ અને ઝેડનું વ્યસ્ત હશે એડમિટન્સ વાય અને એ બધી ચર્ચા આપણા ત્રીજા ચેપ્ટરની અંદર કરશું એના પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કપલેડ સર્કિટ માટે ડોટ કન્વેન્શનની થિયરી મીન્સ કે આપણું કોઈ બી એક ટ્રાન્સફોર્મર હોય તો એમાં અત્યાર સુધી તો આપણે શું કરેલું જોજો અહીંયા
આપણે નોર્મલી આપણે અહીંયા એ કરીએ છીએ, આ રીતે આમ દોર દઈએ છીએ ગમે ત્યાં ગમે ત્યાં, બરાબર ને? આપણે જે વાઇન્ડિંગ છે ગમે તે રીતે દોર દઈએ છીએ, પણ હવે અહીંયા એન્ટ્રી અને એક્ઝિસ્ટ એ બંને ઉપર આખી થિયરી છે. અને હવે તમને એવું લાગે કે સર અત્યાર સુધી અમે આને એકદમ નોર્મલ લેતા હતા, પણ આ ખૂબ જ એવો મહત્વનો પોઈન્ટ છે. અને અહીંયા આપણે ડોટ કરીશું, અહીંયા ડોટ કરીશું, ઓકે? તો ડોટ કન્વેન્શન થિયરી જોઈશું, કરંટ ક્યાંથી પસાર થાય છે, કોને પોઝિટિવ લેવું કોને નેગેટિવ લેવાની છે, એ બધી જ ચર્ચા આપણે ડોટ કન્વેન્શનની થિયરીમાં લઈશું. અને આઈ હોપ દર વખતે એક એક્ઝામ્પલ ડોટ કન્વેન્શનનો પેપરમાં હોય જ છે. તો આ ત્રીજું ચેપ્ટર થયું આપણું. ચાલો એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર ચાર, કે જે આખું મેથેમેટિક્સ બેઝિક છે. એટલા માટે જો તમે નામ પણ સાંભળ્યું મેથ્સમાં કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ, ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ, એટલે કે સર્કિટ નેટવર્કની અંદર ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસની અંદર મેથેમેટિક્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો જો અહીંયા લાપ્લાસ ટ્રાન્સફોર્મ દ્વારા પણ આપણે ઇસીયુનું સોલ્યુશન આપી શકીએ, એટલે કે આપણું જે નેટવર્ક છે ઇલેક્ટ્રિકલનું, ઇલેક્ટ્રિકલ નેટવર્કનું એનાલિસિસ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની મદદથી આપી શકીએ. લાપ્લાસ ટ્રાન્સફોર્મ તો શીખવાનું જ છે, એના સાથે ઇન્વર્સ લાપ્લાસ ના પણ એક્ઝામ્પલ તમારે આવશે. તો લાપ્લાસ એન્ડ ઇન્વર્સ લાપ્લાસ ઓફ ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ, ઓકે? ચલો એના પછી હજુ થોડું કંટ્રોલ સિસ્ટમ બાજુ જોવાનું છે, ઓકે? આપણો એક સબ્જેક્ટ આવે કંટ્રોલ સિસ્ટમ, ખૂબ જ મહત્વનો એવો ઇલેક્ટ્રિકલની અંદર, એની થોડી ઇન્ટ્રોડક્શન જેવું તમને પાર્ટ્સ આપેલો છે. મીન્સ કે ટ્રાન્સફર ફંક્શન શીખીશું, પોલ્સ એન્ડ ઝીરોઝ કોને કહેવાય એ શીખીશું, ઓકે? ચલો એના પછી એક બેઝિક થિયરી પણ આની અંદર આવશે, સિરીઝ એન્ડ પેરેલલ રેઝોનન્સ, કે જે તમે પહેલા બીજા સેમમાં અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલની અંદર સિરીઝ એન્ડ પેરેલલ રેઝોનન્સ એસી સર્કિટ ચેપ્ટરની અંદર ભણેલા. એસી સર્કિટ ચેપ્ટર, એસી સર્કિટ સબ્જેક્ટમાં તો આખું ચેપ્ટર્સ છે. સિરીઝ રેઝોનન્સ ત્રીજું ચેપ્ટર છે, આઈ થિંક ચોથું ચેપ્ટર છે પેરેલલ રેઝોનન્સ, આખા ચેપ્ટર્સ આપેલા છે. અને એ ચેપ્ટર્સનું તમે વિચારો, અહીંયા એકલો પોઈન્ટ છે, જે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય એ વખતે જે તમને આખો સબ્જેક્ટ આપ્યો હશે એ અહીંયા કોઈ બી ચેપ્ટરના રૂપે હશે. અને ત્યાં તમને જે ચેપ્ટરના રૂપે આપ્યું છે એ ડિગ્રીની અંદર ખાલી ઓનલી વન ટોપિકની રીતે હશે, બરાબર? તો થોડું તૈયાર રહેવાનું છે આપણે પ્રિપરેશન, ઓકે? ચલો તો આ ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે વાત કરી. લાપ્લાસ ટ્રાન્સફોર્મ એકચ્યુઅલી ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, મેથેમેટિક્સમાં યુઝ થાય છે, ફિઝિક્સમાં યુઝ થાય છે, ઇલેક્ટ્રિકલમાં યુઝ થાય છે. એનું જે સોલ્યુશન છે એ નોર્મલી તમને કહેવા માંગુ છું, જે આપણે નોર્મલ એક્સ વાય પ્લેનની અંદર કરીએ, પણ આની અંદર આખું પ્લેન જ અલગ છે. લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે ધારો કે અહીંયા કોઈ બી ગ્રાફ દોરી તો એક્સ અને વાયનો દોરવામાં આવે, લાપ્લાસમાં એક્સ વાયનો પ્લાન જ નથી આવતો, એનું જે આખું પ્લેન છે એ આખું ડિફરન્ટ છે. એ બધી ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. ચાલો એના પછી લાસ્ટ ચેપ્ટર છે ટુ પોર્ટ નેટવર્ક એન્ડ નેટવર્ક ફંક્શન. ટુ પોર્ટ નેટવર્ક અને નેટવર્ક ફંક્શન, ટુ પોર્ટ વન પોર્ટ જે નેટવર્ક્સ આવે છે કે જેમાં ઇનપુટ આઉટપુટ સાઇડ પોર્ટ્સ આવે, ઓકે? એના વિશેની થોડી વાત હશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરીનું અહીંયા મેં તમને લિસ્ટ મૂક્યું છે. તમને એવું લાગે એક સાહેબ પહેલા દિવસે આઈએમપી, ના, આની અંદર આટલી થિયરીઓ છે કે જે ખૂબ જ મહત્વની અને શીખવી પડે એવી છે. આઈએમપી થિયરી નથી, બધી જ ભણવાની જ છે આપણે, ઓકે? તો જો ઇમ્પિડન્સ ઝેડ અને એડમિટન્સ વાયના પેરામીટર્સ છે કે જે ઓપન સર્કિટ વખતે આપણે ઓપન સર્કિટ કન્ડિશન આપણે એઝ્યુમ કરીએ, અને એ વખતે આપણે ઇમ્પિડન્સ ઝેડ પેરામીટર બનાવવાના છે, એડમિટન્સ વાય પેરામીટર લાવીશું. હવે જ્યારે પણ આ રીતે પેરામીટર્સ આપણે ડેવલપ કરીએ, ઝેડ પેરામીટર વાય પેરામીટર, એના પછી તરત એ બંનેનું રિલેશનશીપ પણ આપણે સમજવી પડે. તો જો રિલેશનશીપ બિટવીન ઇમ્પિડન્સ ઝેડ અને વાય પેરામીટર, ઓકે? ચલો ઇમ્પિડન્સ ઝેડ અને વાય પેરામીટર આવડી ગયા. એના પછી તો કે એના પછી હાઇબ્રિડ એચ પેરામીટર, એને આપણે સ્મોલ એચ તરીકે દર્શાવી છે, હાઇબ્રિડ એચ પેરામીટર. તો પછી હવે તો એના પછી એ હાઇબ્રિડ એચ પેરામીટરની રિલેશનશીપ ઇમ્પિડન્સ ઝેડ અને એડમિટન્સ વાય વચ્ચે, તો રિલેશનશીપ બિટવીન ઇમ્પિડન્સ ઝેડ અને એચ અને વાય અને એચ એ બંનેની રિલેશનશીપ. સૌથી મહત્વનો એવો પોઈન્ટ સૌથી લાસ્ટની અંદર છે, ટ્રાન્સમિશન ઓર એબીસીડી પેરામીટર, ટ્રાન્સમિશન પેરામીટર ઓર એબીસીડી પેરામીટર, આ પેરામીટર્સ ક્યાં યુઝ થશે? તો જ્યારે આપણે આને ટ્રાન્સમિશન લાઇન પેરામીટર કહેવામાં આવે છે, ઓકે? ચલો તો એ જે એબીસીડી પેરામીટર છે, એ એબીસીડી પેરામીટર્સની અમુક ઇક્વેશન છે, એડી માઇનસ બીસી ઇઝ ઇક્વલ ટુ વન, ઓકે? તો આ બધી ઇક્વેશન આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુની અંદર આ એબીસીડી પેરામીટર 100% હોય છે. કોઈ બી જગ્યાએ તમે ડિપ્લોમા કરી લીધું છે, કોઈ જગ્યાએ જોબ માટે ઓફર, કોઈ એક્ઝામ આપવા જાઓ, ઓકે? તો એ વખતે આ એબીસીડી પેરામીટર્સ, જો પાવર સિસ્ટમ બેઝિક તમારી જોબ હશે તો એની અંદર એબીસીડી પેરામીટર ખૂબ જ ફેમસ છે પૂછવા માટે, ઓકે? તો એની પણ ચર્ચા કરવાના છીએ આપણે. અને પાછું એ એબીસીડી પેરામીટરનું રિલેશનશીપ, રિલેશનશીપ બિટવીન એબીસીડી પેરામીટર ઇમ્પિડન્સ ઝેડ સાથે, એડમિશન વાય એડમિટર એડમિટન્સ વાય સાથે અને હાઇબ્રિડ એચ સાથેની આપણી વાત છે, ઓકે? તો એ બધા ઝેડ ઇમ્પિડન્સ ઝેડ એડમિટન્સ વાય અને હાઇબ્રિડ એચ એ ત્રણેયનું રિલેશન આપણે એબીસીડી પેરામીટર સાથે કરીશું. તો આટલી વાત છે આપણા સબ્જેક્ટ્સની. ટોટલ 9 ચેપ્ટર હશે આપણી બુકમાં. કેટલા ચેપ્ટર? 9 ચેપ્ટર. તમને એવું લાગે સાહેબ અહીંયા તમે મને 5 જ ચેપ્ટર બતાવ્યા છો,
ઓકે, પાંચ ચેપ્ટર અહીંયા જીટીયુના સિલેબસના છે. બુકની અંદર આને થોડા નાના નાના પાર્ટ્સમાં વેચીને 9 ચેપ્ટર કરેલા છે. મીન્સ કે આ પહેલું ચેપ્ટર હશે, સેકન્ડ ચેપ્ટરમાં બીજા બે ચેપ્ટર હશે, આની અંદર 3 ચેપ્ટર હશે. એ રીતે વેચીને અમને આપણે 9 ચેપ્ટર્સ ક્રિએટ કર્યા છે ટોટલ જીટીયુના 5 ચેપ્ટરમાંથી. અને બુક કઈ યુઝ કરવાની છે તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પબ્લિકેશનની બુકો છે, પણ એમાં સૌથી વધારે કોઈ સ્ટુડન્ટ વાપરતા હોય તો યુએ પટેલની બુક આવે છે. યુએ પટેલ, ઓકે, તો યુએ પટેલની બુક સૌથી ફેમસ છે. સૌથી પહેલા સર્કિટ નેટવર્કમાં આપણે યુઝ કરતા હતા, એના સબ્જેક્ટ્સ છે, એના ટોપિક્સ છે, રિવાઇઝ થઈને આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસમાં આવ્યા છે, એમાં પણ આપણે યુએ પટેલની જ બુક યુઝ કરીએ છીએ. તમે કોઈ બી બુક યુઝ કરી શકો, ઓકે, એક્ઝામ્પલ બધામાં હશે, આન્સર પણ બધામાં આવવાના છે. મેઇન્સ વસ્તુ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમને કઈ બુક કન્વિનિયન્ટ લાગે છે. મને જે બુક કન્વિનિયન્ટ લાગતી હોય એ તમને ના પણ લાગે, એની લેંગ્વેજ તમને ટફ પડે અથવા સહેલી પડે, કંઈ બી, ઓકે, તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ રીતે તમારે એને યુઝ કરો. ઓકે, ચલો, તો આ બુકની વાત થઈ ગઈ, ક્રેડિટની વાત થઈ ગઈ, સબ્જેક્ટ્સની આખી દરેક વસ્તુની ચર્ચા થઈ ગઈ છે મિત્રો. ઓકે, ચલો, તો હવે આજે આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ વિશે બધી જ વાતચીત કરી છે. તમે એકવાર જોઈ લો, સબ્જેક્ટ્સ વિશે વાત કરી લો, સબ્જેક્ટ્સ તમને ગ્રુપની અંદર પીડીએફ મળી જવાની છે. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે આપણું ફર્સ્ટ ચેપ્ટર નેટવર્ક થિયરમ વિશે અભ્યાસ કરશું. પણ એનાથી પહેલા તમારા જે બેઝિક ઇલેક્ટ્રિકલ જે તમે ભણેલા છો પહેલા બીજા સેમમાં, એ થોડી બુક જોઈ લો, તમને વધારે ખ્યાલ આવશે. બીજું, ડિપ્લોમાથી ડિગ્રી કરવાનું હોય કોઈ સ્ટુડન્ટ્સને અને એને આપણે ત્યાં એડમિશન લીધું હોય, કોઈ બી જગ્યાએ એડમિશન લીધું હોય, ઓકે, એને શીખવું હોય તો સૌથી પહેલાં તમારું સેકન્ડ ચેપ્ટરનું જે ડીસી સર્કિટ સબ્જેક્ટ છે એનું થોડું રિવાઇઝ કરો, અને ત્રીજા ચેપ્ટર અને ત્રીજા સેમિસ્ટરની અંદર એસી સર્કિટ જે સબ્જેક્ટ્સ આવે છે એને રિવાઇઝ કરો. ઓકે, એ બધું વસ્તુ બેઝિક તમે વાંચશો તો તરત તમને આ સબ્જેક્ટમાં કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, થેન્ક યુ.